वंदे मातरम विद्यार्थी मित्रों, हवे गई काले आपणे धोरण 7 नी अंदर जे एक्टिविटी 1 अने एक्टिविटी 2 ए जोई हती, सुनीता विलियम्स नो आखो आपणे कम्प्लीटली डायलॉग जोई लीधो हतो। आ डायलॉग ने आपणे समझ्या हता। आ डायलॉग ने वीडियो लेक्चर मां सांभळवा माटे छे तमे तैयारी हो, एटले पाछू जे छे एनो आखे आखो पुनरावर्तन સ્વરૂપે એ આખો વિડીયો લેક્ચરને પહેલા સાંભળો, ત્યાર પછી આપણે આજની એક્ટિવિટી 2 બી તરફ જઈએ। એક્ટિવિટી 1। હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ। હેલો મિસ સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। हेलो मिस सुनीता विलियम्स, अमारा कार्यक्रम मा तमारू स्वागत छे। हेलो, नाइस टू मीटिंग यू। हेलो, तमने मळीने आनंद थयो। वेर डू यू वर्क? तमे क्या काम करो छो? एट नासा एज अ फ्लाइट इंजीनियर। नासा मा एक फ्लाइट इंजीनियर तरीके। Where were you born? तमारो जन्म क्या थयो हतो? Ohio, Ohio। What is your date of birth? तमारी जन्म तारीख शू छे? 19 September 1965। 19 September 1965। Where did you get your graduation from? तमे क्यांथी स्नातक थया? I did my graduation from Florida Institute of Technology। हूँ Florida Institute of Technology माथी स्नातक थई। Which special items did you bring with you in the space first time? સૌથી પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા? ધ ભગવદ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર। ભગવદ ગીતા, ગણેશની એક મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર। હુ ઇન્સ્પાયર્ડ યુ in your life and work? તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધી। વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમે મૂળ કયા દેશના? ઇન્ડિયા। In fact, my father Deepak Pandya is from Gujarat। भारत। खरेखर तो मारा पिताश्री दीपक पंड्या गुजरात ना छे। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2 બી તરફ જઈએ છીએ। શું છે એક્ટિવિટી બી 2 બી? ફ્રેમ ક્વેશ્ચન્સ। તો ક્વેશ્ચન ને બનાવવાનું કહે છે। ફ્રેમ એટલે બનાવવું, જેને ઘડવું, ફ્રેમ નો મતલબ ઘડવું અથવા બનાવવું। ફ્રેમ ક્વેશ્ચન્સ, પ્રશ્ન બનાવો। કઈ તો ટુ ગેટ ધ અન્ડરલાઈન વર્ડ્સ। અહીંયા નીચે તમને વાક્યો આપેલા છે, એમાં નીચે લીટી કરેલા શબ્દો છે, એ શબ્દ જે છે તમને જવાબ તરીકે મળે, એટલે કે એઝ આન્સર જવાબ તરીકે મળે, એ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે। પહેલા તો હું તમને આ ત્રણેય ઉદાહરણ છે એનું ગુજરાતી સમજાવીશ। સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। સુનીતાએ પોતાનું ગ્રેજ્યુએશન
ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવ્યું, બરાબર. ત્યાં ટૂંકમાં ગ્રેજ્યુએટ થઈ, બરાબર. તો ભૂતકાળની વાત છે. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેર લાસ્ટ વેકેશન. મારા મિત્રોએ ગયા વેકેશનમાં અમિતના ગામડાની મુલાકાત લીધી. મોટાભાગના વખતે મારી થતા સુનિતાએ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી પોતાનો ભણતર મેળવ્યો, બરોબર. ત્યાર પછી કનૈયાલાલ મુનશી, આપણા પ્રખ્યાત કવિ છે, બરોબર. કનૈયાલાલ મુનશી એ 1916 પાટણની પ્રભુતા લખ્યું, એની એક કૃતિ છે, જેને પાટણનું નામ છે પાટણની પ્રભુતા, એને લખ્યું. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. અહીંયા જે કોઈ ક્રિયા કરનારો જે છે એને કહીએ છીએ આપણે કરતા. ક્રિયા કરનારો જે છે એને કહીએ છીએ આપણે કરતા. હવે કરતા પછી સીધું જ ક્રિયાપદનું રૂપ આવે. આવા બે જ કાળ છે, એક તો સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. પણ અહીંયા જે કઈ વાક્યો મેં કીધા, જો સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતાએ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પોતાનું ભણતર મેળવ્યું, ટૂંકમાં એને સ્નાતક થઈ. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. મારા મિત્રોએ જે અમિતના ગામડાની મુલાકાત જે છે એ ગયા વેકેશનમાં લીધી. ત્યાર પછી છે કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1916, બરોબર. 1916 કનૈયાલાલ મુનશી 1916 પાટણની પ્રભુતા કૃતિ એને લખી, બરોબર. તો ક્રિયાપદનું રૂપ તો છે અહીંયા, જો અહીંયા ઈડી પ્રત્યે લાગેલો છે, અહીંયા ઈડી પ્રત્યે લાગેલો છે, અને અહીંયા રાઈટ નું ભૂતકાળનું રૂપ છે. સદુ રૂપ છે, રાઈટ નું ભૂતકાળનું રૂપ આપેલું છે રોટ, બરોબર. તો ક્રિયાપદનું રૂપ અહીંયા કયું આપેલું છે? ભૂતકાળનું રૂપ આપેલું છે. જ્યારે વાક્ય રચનામાં તમને આ પેટર્ન જોવા મળે, કરતા પછી તરત જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અથવા તો વાક્ય જો નકાર હશે તો અહીંયા ડીડ હશે અને પ્લસ કરીને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો આ બે વસ્તુ આની અંદર જોવા મળે, બરોબર. વિધાન વાક્ય જે છે, બરોબર, વિધાન વાક્ય જે છે એમાં જો વાક્ય હકાર હોય તો આ રીતે, નકાર હશે તો અહીંયા નો બાકી રહ્યું છે, તો આ રીતે વાક્ય રચના હશે. હવે પ્રશ્ન બનાવવા માટે જે માંગ્યો છે એ સુનિતા મારે જવાબમાં જોઈએ છે, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મારે જવાબમાં જોઈએ છે. તો આવા પ્રશ્નો જે જવાબમાં જોઈએ છે ત્યારે એને WS ક્વેશ્ચન કહેવાય. યસ નો ક્વેશ્ચન હોય, યસ નો ક્વેશ્ચન એમાં તો જે આ સ્થાન છે ડીડ વાળું એ આગળ થઈ ગયું છે, બરોબર. ડીડ પ્લસ કરતા આ ફોર્મેશન આવે છે. WH માં શું થાય છે એ ખાસ નોટ કરવાનું છે. WH માં WH વર્ડ જે છે ત્યાર પછી ડી પ્લસ કરતા પછી ક્રિયાપદનું મૂળ. જ્યારે જ્યારે વાક્યની રચના જે છે એમાં ડી આવશે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે અને એ વસ્તુ ખાસ નોટ કરવાની રહેશે, બરોબર છે. હવે આગળ જઈએ. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બીજી વસ્તુ કે અહીંયા WH વર્ડ છે. જ્યારે કરતા માટે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે હુનો પ્રયોગ થાય. શેનો પ્રયોગ થાય? હુ. અને હુના પ્રયોગ માટે સાદા ભૂતકાળમાં સીધું બીટું જ આવે છે, એટલે કે ભૂતકાળનો રૂપ જ આવે છે. અત્યારે
આ પાઠ ભણીએ છીએ એમાં વચ્ચે આપણે એક્સરસાઇઝ આવી જાય છે, એટલે ટેમ્પોરરી આ જે છે કાળનું ઉપર છેલ્લું તમને માહિતી આપી અને આપણે આ જે એક્ટિવિટી છે કમ્પ્લીટ કરીએ છીએ બરોબર. અને ઇન ડિટેલમાં આપણે ગ્રામરની અંદર ભણવાના છીએ, એનો પૂરતો અભ્યાસ કરવાના છીએ. શું છે જોઈએ. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતાએ પોતાનું જે સ્નાતક કક્ષાની ડિગ્રી છે ક્યાંથી મેળવી, તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એનું ભણતર છે અહીંથી મેળવ્યું બરાબર. કોણે મેળવ્યું આવું મને પૂછવું છે, તો જવાબમાં શું આવશે મને, સુનિતા. કોણે મેળવ્યું, તો કે સુનિતા. તો સુનિતા માટે મારે પ્રશ્ન પૂછવો છે, એ કરતા છે, કરતા માટે પ્રશ્ન પૂછવો એટલે હું પછી વી2 ભૂતકાળનો રૂપ, એટલે એ તો તમને આપી દીધેલું છે. હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે મિત્રો મારે જવાબ જોઈએ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માંથી આ જગ્યાએ બરાબર. તો એમાં જે છે એ ક્વેશ્ચન હું પૂછીશ કે ક્યાંથી મેળવું. જો આવું મારે પૂછવું હોય તો ફ્રોમ વેર થી પ્રશ્ન પૂછી શકો છો, પણ જો ફ્રોમ જ મારે કાઢી નાખવું છે તો ખાલી હું વેર નો પ્રયોગ કરીશ. વેર, હવે હુમાં એકમાં જવું થાય છે કે હુ પછી તરત ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ આવે છે. એ સિવાયના અહીંયા ક્યાંથી મેળવું સ્થળ જોઈએ છે ત્યારે મેં ડબલ્યુ એચ માં વેર શબ્દનો ઉપયોગ કર્યો. વેર એટલે ક્યાં બરોબર, ત્યાં એનું ગ્રેજ્યુએશન મેળવું કર્યું બરોબર. તો વેર પછી ડી, વેર ડી પછી તો કે કરતા, કરતા કોણ છે આ વાક્યની અંદર, તો કે સુનિતા. વેર ડી સુનિતા. પછી ગ્રેજ્યુએટેડ છે એ ભૂતકાળનું રૂપ છે, આપણે કયું રૂપ લખવાનું છે, ક્રિયાપદનું મૂળ રૂપ. વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ, સુનિતા ક્યાં ગ્રેજ્યુએટ થઈ બરાબર, તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં. તમે આ ક્વેશ્ચનને આ રીતે પૂછી શકો છો, ફ્રોમ વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ બરોબર. ફ્રોમ વેર થી પ્રશ્ન પૂછો, સુનિતા ક્યાંથી ગ્રેજ્યુએટ થાય, તો એવો જ પ્રશ્ન થશે, થોડો માઇનોર ફરક થશે બરોબર. એ સમજવા પ્રયત્ન કરવાનો છે, સુનિતા ક્યાં ગ્રેજ્યુએટ થાય, તો કે આ ઇન્સ્ટિટ્યૂટમાં, અને ક્યાંથી થાય, તો કે આ ઇન્સ્ટિટ્યૂટમાંથી બરોબર. ત્યાર પછી હવે આ તમને ઉદાહરણ સ્વરૂપે આપેલું હતું, એટલે આ તો તમારે લખવાનું નથી. તમને આ જે બે વાક્યો જે છે એની નીચે થોડીક એવી સ્પેસ છે, એ સ્પેસ ની અંદર તમારે પાઠ્યપુસ્તક ની અંદર આ વસ્તુ લખી લેવાની રહેશે બરોબર છે. હવે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન, મારા મિત્રોએ ગયા ઉનાળા વેકેશન, ગયા વેકેશનમાં અમિતના ઘરને જે ગામની મુલાકાત લીધી બરોબર. કોણે લીધી, તો કે માય ફ્રેન્ડ્સ, તો એની જયારે ભૂથી પ્રશ્ન પૂછે કે કોણે લીધી, તો કે ભૂથી પ્રશ્ન પૂછશો એટલે સીધું શું આવશે, વી2 ભૂતકાળનું રૂપ, એ તો તમને આપી દીધું છે, ખાલી આટલું જ કરવાનું. હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન. ત્યાર પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, તો અમિત વિલેજ શેની મુલાકાત લીધી, આપણે એવું પૂછ્યું છે બરોબર, ક્યાં મુલાકાત લીધી એવું પૂછ્યું છે. તો વેર થી પ્રશ્ન પૂછી શકાય છે, અને શું વી મુલાકાત લીધી એ પૂછવું હોય તો પણ પૂછી શકાય છે બરોબર. તો હું વોટ થી પ્રશ્ન પૂછું, વોટ ડીડ, શું શેની મુલાકાત લીધી એવું આપણે પૂછવું હોય તો વોટ થી પ્રશ્ન, વોટ ડીડ, વોટ ડીડ પછી કરતા, કરતા તરીકે છે માય ફ્રેન્ડ્સ, એક કરતા વધારે છે વોટ ડીડ. હવે આપણે જયારે સામે વાળાને પ્રશ્ન પૂછતા હોય ત્યારે ખરેખર મારા ખાતે તો માય ફ્રેન્ડ્સ ન બોલે, તમે આપણે સામે વાળાને પ્રશ્ન, તમે
શેની મુલાકાત લીધી, આપણે એવું પૂછવું હોય તો તમને જવાબ મળશે. What did your friend visit? ED નીકળી જશે, શું કામ? ક્રિયાપદનું મૂળ રૂપ કરતા લઈ દો. વોટ માઇન મેં અહીંયા યોર કર્યું છે, તમે માય રાખશો તો કોઈ પણ પ્રશ્ન નથી. વોટ ડીડ યોર ફ્રેન્ડ્સ વિઝિટ, અને પછી લાસ્ટ વેકેશન, જે શબ્દ જોઈએ છે એ શબ્દને દૂર કરી દેવાનો રહેશે, કારણ કે એના માટે જે કઈ WH વર્ડ છે એ આપણે અહીંયા લઈ લીધો છે. ત્યાર પછી જવાબમાં મારે જોઈએ છે લાસ્ટ વેકેશન, ગયા વેકેશનમાં, તો એ સમયગાળો છે. સમયગાળા માટે ટૂંકમાં સમય આપ્યો છે, એના માટે આપણે વેનથી પ્રશ્ન પૂછવાનો થાય, ક્યારે મુલાકાત લીધી, બરોબર? તો અત્યારે એ શબ્દ નીકળી જશે. હેર માઇનો, આ પ્રશ્નમાં એની જેવું થશે, વાક્ય કેટલો થશે એ જોઈએ. વેર ડી યોર ફ્રેન્ડ્સ વિઝિટ. હવે આમાં લાસ્ટ વેકેશન આપણે કાઢ નાખવાનું છે, તો હવે વધશે કયું? તો કે અમેઝ વિલેજ. ઓકે મિત્રો, હવે ત્યાર પછી ત્રીજું વાક્ય જો, બીજું વાક્ય જોઈએ. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916, બરાબર? તો હુંથી પ્રશ્ન પૂછશો તો કનૈયાલાલ મુનશી નીકળી જશે. હુ રોટ, એક હુમાં જ તમારે યાદ રાખવાનું છે કે ભૂતકાળનું રૂપ તરત આવે છે, ત્યાંમાં ડીડ આવતું નથી. એ સિવાયના જેટલા ડબલ્યુ એચ છે, એટલે કે હુ ટૂંકમાં વેર વેન વોટ વાય, તો એના માટે એ રીતે આવશે. હુ રોટ, પછી બાકીનું વાક્ય બધું એમનું. ત્યાર પછી મારે જવાબમાં જોઈએ છે શું લખ્યું, તો કે પાટણની પ્રભુતા એનો કઈ હશે. તો વોટ, વોટ થી જયારે પ્રશ્ન પૂછીએ છીએ, હું સિવાયના જે ડબલ્યુ એચ છે, તો પછી ડીડ આવશે. વોટ ડીડ, કર્તા તરીકે અહીંયા આપેલું છે કનૈયાલાલ મુનશી, આપણા ગુજરાતીના કવિ છે કનૈયાલાલ મુનશી. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રોટ નું શું થઈ જશે? તો કે ક્રિયાપદ નું મૂળ રૂપ, એનું મૂળ રૂપ છે રાઈટ, બરોબર? અને ત્યારે જો અહીંયા જો સ્પેશન પ્રોપર દેવું હોય તો પણ ચાલે, પણ અહીંયા સમય આપેલો છે એ આપણે લખી અને ત્યાર પછી ક્વેશ્ચનને પૂર્ણ કરશું. અહીંયા સુધી પૂર્ણ કરો દો તો પણ ચાલે, પણ આપણે લખીશું આખું, બરોબર? ત્યાર પછી મારે જવાબ જોઈએ છે ક્યારે લખો, તો કે ઇન 1916. તો સેમ આની જેમ ક્વેશ્ચન થાય, વેન ડી, પછી કનૈયાલાલ મુનશી બીજો લખ્યો છે એની નીચે જે કીધું છે એ લખવાનું છે. આનો સ્ક્રીનશોટ પાડી લો, આ તમારા પાઠ્ય પુસ્તકમાં લખવાનું છે, પાકી બુકમાં લખવાનું નથી, કારણ કે ગ્રામરની બુકમાં આપણે આખું આ કાળ અલગથી જ સમજવાનો છે. હવે ત્યાર પછી ત્રીજું ચોથું પાંચમું વાક્ય જોઈએ. આજે જેનો સ્ક્રીનશોટ પાડી અને તમારી બુકમાં નોંધી લો. હવે મિત્રો આપણે ત્રીજા વાક્ય તરફ જઈએ. આગળના વિડીયો જે છે એમાં થોડુંક જે છે આ કટ થતું હતું, એ તમને એના કીધું છે, અને તમને જે કીધું હતું કે નીચે બીજું વાક્ય જે છે એની નીચે સ્પેસ છે, નીચે આ વાક્ય રચના લખી લેજો, બરોબર? તો તમારે પાઠ્યપુસ્તકની અંદર આ હવે વ્યવસ્થિત રીતે દેખાય છે,
तो તમે લખી લેશો બરોબર છે સ્ક્રીનશોટ ખેંચી લો અને લખી લો હવે ત્રીજું વાક્ય સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th September 1965 ઇન ઓહાયો હવે આપણે તમને એક વસ્તુ કહી દીધી કે જ્યારે તારીખનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે એની આગળ પ્રેપોઝિશન ઓન લાગે આવું તમને મેં ભણાવ્યું હતું હવે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th September 1965 ઇન ઓહાયો 1965 ની અંદર 19 સપ્ટેમ્બર 1965 ના રોલ ઓહાયો સિટી જે છે એની અંદર સુનિતા વિલિયમ્સ નો જન્મ થયો હતો હવે અહીંયા વાક્ય રચના ની અંદર જો ડીડ નો પ્રયોગ છે પરંતુ આપણે આગળ જ્યારે રિવિઝન કરતા હતા છેલ્લે જે સાતમા ધોરણમાં આપણે તમને મેં શીખવ્યું હતું કે કાળ તો કાળમાં જે ક્રિયા વગરના વાક્યો હતા આમાં કોઈ ક્રિયા નથી જો આમાં કોઈ ક્રિયા નથી વોઝ બોર્ન એ જન્મી હતી એવું બતાવ્યું છે બરોબર તો આમાં જન્મી રહી હતી એવું ક્યારે બોલાય નહીં અથવા મરી રહી હતી એવું પણ ક્યારે ના બોલાય અમુક ક્રિયાપદ એવો હોય કે જે આ રીતે નોર્મલ સિચ્યુએશનમાં આવતા હોય તો સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન સુનિતા વિલિયમ જન્મી હતી 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો અહીંયા ડીડને જે સામે જે છે વાક્ય રચના જે આ વાક્ય રચના છે એમાં ડીડને સામે શું થઈ જશે વોઝ વેર જે કયા પ્રમાણે આવતું છે એ પ્રમાણે બરોબર હવે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો સુનિતા વિલિયમ મારે જવાબ જોતો હોય તો એમાં પહેલો ક્વેશ્ચન બસ ખાલી ત્યાં હુ કરી દેવાનું છે હુ વોઝ બોર્ન કોણ જે છે એ 19 સપ્ટેમ્બર 1965 માં જન્મ્યું હતું ઓહાયોમાં એ આપણે જવાબ મળશે બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 આવું જોઈએ છે તો ક્યારે સુનિતા વિલિયમ જન્મી હતી એવું પૂછવું હોય તો વેન થી પ્રશ્ન પૂછી શકું છું પણ ક્યારે જન્મી હતી એવું પૂછવું બરોબર ક્યારે જન્મી હતી તો એની અંદર ઘણા બધા આન્સર મળી શકે દાખલા તરીકે હું તમને એમ કહું કે કૃષ્ણનો જન્મ ક્યારે થયો તો તમે તમારી જેમ કહેશો કે ભાઈ આઠમ ને દિવસે થયો હતો બરોબર તો આવો જવાબ મળી શકે પણ હું તારીખ જ માગતો હોય તો કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય ઓન વિચ ડેટ કઈ તારીખે ઓન વિચ ડેટ પણ એવું આપણે આવતું નથી અત્યારે બરોબર બાકી આપણે વેથી પ્રશ્ન બનાવીશું વેન પછી આ વોસ પછી આ સુનિતા વિલિયમ્સ છે એનો સ્થાન કરી જશે જેમ આ મેં તમને કીધું કે ડીડ ને સામે શું આવશે વોસ વેન વોસ સુનિતા વિલિયમ વેન વોસ સુનિતા વિલિયમ બોર્ન વેન વોસ સુનિતા વિલિયમ બોર્ન બરાબર પછી ઓહાયો લખવાની જરૂર નથી સુનિતા વિલિયમ નો જન્મ ક્યારે થયો હતો એવું માં પૂછ્યું હવે એક્ઝેક્ટ તારીખ માંગવી હોય તો બસ ફક્ત ને ફક્ત ખાલી વેન ની જગ્યાએ ઓન વિચ ડેટ વોઝ સુનિતા વિલિયમ બોર્ન બસ ખાલી આટલો જ ફેરફાર થાય મિત્રો એવું જરૂરી નથી કે ખાલી વેન થી જ વાક્ય બનાવી શકાય તમે એને એ રીતે પણ પ્રશ્ન પૂછી શકો છો બરાબર ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન ઇન ઓહાયો બરોબર સિટીમાં એ જન્મી હતી તો ક્યાં જન્મી હતી એવું પૂછવું હોય તો બે પણ કયા સિટીમાં જન્મી હતી તો ઇન વિચ સિટી એવું પણ તમે વેર ના સ્થાને મૂકી શકો છો વેર વોઝ સુનિતા વિલિયમ બોર્ન સુનિતા વિલિયમ ક્યારે જન્મી હતી આમાં સમયની જરૂર નથી લાગતી કે મને આ પ્રશ્નમાં આપવું જોઈએ બરોબર હવે એટલે મેં લખ્યું નથી ત્યાર પછી મુના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ મુનાએ જે છે એ મેંગો જ્યુસ બનાવ્યું અને ક્યારે તો કે સવારમાં મુનાએ સવારમાં મેંગો જ્યુસ બનાવ્યું એમાં મેંગો અને
મેંગો જ્યુસ અને ઇન ધ મોર્નિંગ એના વચ્ચે એની નીચે તમને લીટી આપી છે. હવે કોણે બનાવ્યું મુન્નાએ. ડબલ્યુએસટી પ્રશ્ન પૂછવો હોય ભૂત પછી ડાયરેક્ટ બેટુનું ભૂતકાળ નું રૂપ, એટલે આ વાક્યમાં ખાલી મુન્નાની જગ્યાએ હું કરી બાકીનું બધું જ વાક્ય જે છે એમને મને લખવાનું રહેશે. હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, શું બનાવ્યું હતું મેંગો જ્યુસ. શું થી પ્રશ્ન પૂછો એટલે વોટ થી પ્રશ્ન પૂછો. વોટ, હવે હું સિવાયના ડબલ્યુએચ માં વોટ પછી શું આવે છે ડી. હંમેશા વાક્ય રચનાને ફોલો કરજો, બરોબર છે. વોટ ડી પછી તો કે કરતા, કરતા એટલે ક્રિયાનો કરનાર, જ્યુસ બનાવવાનો વ્યક્તિ કોણ તો કે મુન્ના. તો વોટ ડીડ મુન્ના. પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા તમને મેડ આપ્યું છે, એ ભૂતકાળનું રૂપ છે. કોનું તો કે મેકનું, એટલે મેક છે એ મૂળ રૂપ છે. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ, મુન્નાએ સવારમાં શું બનાવ્યું, બરોબર. તો એમાં જવાબ તરીકે તમને મળશે કે ભાઈ મેંગો જ્યુસ. ઓકે, ત્યાર પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન, ઇન ધ મોર્નિંગ ક્યારે બનાવ્યું એવું પૂછવું હોય, જ્યુસ એને ક્યારે બનાવ્યું તો ઇન ધ મોર્નિંગ એવો જવાબ મળશે. તો ક્યારે એટલે વેન ડી. બાકીનું વાક્ય એમ જ રહે, ધ્યાન શબ્દમાં ફેરફાર છે એ રીતે થશે. વેન ડીડ મુના મેક, વેન ડીડ મુના મેક મેંગો જ્યુસ. ઇન ધ મોર્નિંગ શબ્દ નીકળી જાય, એની જગ્યાએ આ શબ્દ આપણે લગાવી દઈએ છીએ, બરોબર છે. ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ, માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. માયાએ સ્પેશિયલ ક્લાસીસ ઇંગ્લિશ શીખવા માટે એને ભર્યા, બરોબર. કોણે ભર્યા તો કે માયાએ. તો હું થી પ્રશ્ન પૂછીએ, હુની વાક્ય રચનામાં યાદ રાખ્યો ડીડ આવતું નથી, સીધું જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. હુ અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. હવે મારો ત્યાર પછીનો સેકન્ડ ક્વેશ્ચન, અટેન્ડેડ, અટેન્ડ એટલે ભર્યા, એને ક્લાસ ઇંગ્લિશ શીખવા માટે ભર્યા, તો એને શું કર્યું. તો કે ઇંગ્લિશ શીખવા માટે એને સ્પેશિયલ ક્લાસમાં એને શું કર્યું, તો ભરે ક્લાસ ભર્યા, બરોબર. તો ક્રિયા માંગે છે, વોટ ડીડ માયા ડુ. જો ક્રિયાપદની જગ્યાએ શું આવી ગયું, ડુ આવી ગયું. વોટ ડીડ માયા ડુ, હવે આ શબ્દ પણ એની હારે મારે કાઢી નાખવો યોગ્ય ગણાશે. ટુ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવા માટે માયાએ શું કર્યું, બરાબર. ટુ લર્ન ઇંગ્લિશ, વોટ ડીડ માયા ડુ ટુ લર્ન ઇંગ્લિશ, માયાએ ઇંગ્લિશ શીખવા માટે શું કર્યું. તો કે અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસ, એ આખો શબ્દ મેં કાઢી નાખ્યો, એટલે મજેદાર વાક્ય બની ગયું. હવે ત્યાર પછી ત્રીજું વાક્ય લાસ્ટ, ટુ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવા માટે શું કર્યું, બરાબર. તો આપણે એવું પણ પૂછી શકીએ, શા માટે એને સ્પેશિયલ ક્લાસ અટેન્ડ કર્યા, બરાબર. તો વાય થી પણ ક્વેશ્ચન પૂછી શકાય છે, વાય એટલે કારણ મળશે તમને, બરાબર. તો કે વાય ડીડ માયા, હવે વાય થી પ્રશ્ન પૂછ્યો છે, ડબલ્યુ એચ હુ સિવાયનું છે, ડીડ પછી કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. વાય ડીડ કરતા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે અટેન્ડેડ છે, ઈડી પ્રત્યે લાગ્યો છે, અટેન્ડ એનું મૂળ રૂપ છે. વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ. બરાબર, માયાએ સ્પેશિયલ ક્લાસીસ શા માટે અટેન્ડ કર્યા, બરાબર.
તો કે ટુ લર્ન ઇંગ્લિશ ઇંગ્લિશ શીખવા માટે અથવા તો તમે વાય ની જગ્યાએ ફોર વોટ ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ ફોર વોટ રીઝન બતાવશે બરોબર વાય ડી ની જગ્યાએ તમે અહીંયા ફોર વોટ પણ તમે લખી શકો છો મિત્રો ફોર વોટ ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ માયા સ્પેશિયલ ક્લાસીસ શેના માટે અટેન્ડ કર્યા હતા બરોબર તો આ હતા ક્વેશ્ચન આન્સર મૂળ આ વાક્ય રચનાઓ જો તમને આવડતી હોય અને વાક્યનો પ્રકાર ઓળખતા આવડતો હોય તો આ વસ્તુ એકદમ આસાન છે વાક્યનો પ્રકારમાં કઈ રીતે આપણે ઓળખ્યા તો કે કરતા પછી કાં તો ડાયરેક્ટ વોચ વેર આવતું હોય તો એ સાદું વાક્ય છે અને ક્રિયાપદનું તરત જ ભૂતકાળનું રૂપ આવતું હોય બરોબર તો આવા વાક્યો જે છે એ સાદા ભૂતકાળના છે અને એ સાદા ભૂતકાળના વાક્યો હોય ત્યારે વાક્યની અંદર આ પ્રકારે પેટર્નો જોવા મળે બરોબર તો આનો જે સ્ક્રીનશોટ પાડી અને તમારા પાઠ્ય પુસ્તકમાં આ એક્ટિવિટી જે આપી છે ત્યાં બરોબર યોગ્ય રીતે લખી નાખવાનું છે સારા અક્ષરે બરોબર આ વસ્તુ આપણે પાઠ્યપુસ્તકમાં લખવાની નથી બરોબર છે કારણ કે આપણે આ કાળને અલગથી ભણવાના છીએ જય હિન્દ જય ભારત